એક વખત સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા પધાર્યા વિદાય વેળા હતી અને સ્વામીશ્રી ત્યાંથી અમદાવાદ પધારવાના હતા અને પછી મુંબઈ થઈને અહીંયા પ્રદેશ આવવાના હતા સહેજે બધા સંતો સ્વામીશ્રીની સાથે મંદિર ઉપર દર્શન કરવા માટે સાથે જતા હોય તો આમ દર્શન કરતા હતા તે વખતે જનમંગલ સ્વામી એ ત્યાં કઠેડા પાસે ઉભેલા આમ મૂર્તિના દર્શન કરતા હતા આમ ગોળ ફરીને સ્વામીની સન્મુખ જોતા હતા અને જનમંગલ સ્વામી સાથે આમ સ્વામી રમૂજ કરતા હોય ને એમને પણ આમ સખાવાવ એટલે આમ સ્વામી દર્શન કરતા કરતા આંખના ઈશારાથી જનમંગલ સ્વામીને આમ કહ્યું આમ કે ભગવાન તરફ જુઓ એમ જનમંગલ સ્વામી તો જાણે કંઈ સાંભળ્યું કંઈ જોયું જ નથી ઈશારામાં સમજ્યા જ નથી એમ સામું સામું જોઈ રહ્યા હાથ જોડીને આમ ટેકો દઈને ખભાથી ફરી વખત સ્વામી આમ હાથથી ઇશારો કર્યો પછી આમ આમ તો જનમંગલ સ્વામી આમ ડોકુવા લઈને સામુ સામું જોઈ રહ્યા ત્રીજી વખત પછી સ્વામી આમ બોલ્યા સ્વામી કે જનમંગલ આમ ઠાકોરજી પેલી તરફ છે પેલી બાજુ એ જન્મંગલ સ્વામી આમ એકદમ લમણે આદન કહે તો પછી છે જ કાયમ ઊભા હોય છે સવારથી સાંજ સુધી તમે જતા રહેવાના છો એ ઊભા જ હોય છે સવારથી સાંજ સુધી તમે જતા રહેવાના છો કે તો સ્વામી એકદમ હસ્તા હસ્તા કે જન્મંગલ તમે તો કથાકાર છો જ્ઞાની છો અને જ્ઞાની થઈને જુદું કેમ પાડ્યું કે એ રહેવાના છે ને અમે જતા રહેવાના છે બે એક જ છે બેય સાથે જ રહે છે ને સાથે જ ફરે છે એવો મહિમા સ્વામીએ તે વખતે સ્વમુખે કહેલો કે બે સાથે જ છે અને બે સાથે જ ફરે છે તમે જુદું પાડશો જ નહીં એટલે સ્વામીશ્રીના સ્વમુખે પણ ઘણી બધી વખત આપણે આ બધી વાતો સાંભળેલી છે મહારાજ જેમ સ્વમુખે મહિમા કહેતા એમ સ્વામીશ્રી પણ સ્વમુખે મહિમા કહે છે ત્યારે આપણને એ મહારાજ એમના દ્વારા પ્રગટ છે એ વાતની પ્રતીતિ આવે કારણ કે જ્યારે વ્યક્તિ પોતાનો પરિચય આપે ત્યારે જ આપણને સહેજે ખ્યાલ આવે ને લોકમાં જેમ રિવાજ છે કે આપણે કોઈને મળીએ અને આપણને એમ લાગે કે આ વ્યક્તિ પાસેથી મને કંઈક કામ મળે એમ છે અથવા તો કંઈક બિઝનેસ મળે એમ છે આપણે તરત વિઝિટિંગ કાર્ડ એમને આપીએ આપણું નામ હોય ટેલિફોન નંબર હોય આપણું ઈમેલ એડ્રેસ હોય એ બધું આપણે આપી દઈએ છીએ સહેજે સંપર્ક થઈ શકે એની માટે પણ એ કાર્ડ વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આ તો માણસ આપણા જેવા દેખાતા હતા પણ આ તો મોટા વાઇસ પ્રેસિડન્ટ છે આ તો મોટા સીઈઓ છે એવું આપણને ત્યારે ખ્યાલ આવે એમ આવી રીતે સ્વમુખે જ્યારે ભગવાન અને સંત પોતાનો પરિચય આપે ત્યારે આપણને વિશેષ પ્રતીતિ બેસતી હોય છે નહીં તો આપણને તો આપણા જેવા જ લાગતા હોય છે આપણને એમ થાય કે આપણા જેવા જ છે પણ એ આપણા જેવા નથી શિવજી મહારાજ એક વખત ત્યાં કચ્છ પ્રદેશમાં માંડવી પધાર્યા અને સભામાં આવી રીતે સાંજે કથા વાર્તા કરતા હતા સંતો હરિભક્તો બધા બેઠા હતા અને તે વખતે ત્યાં હરભમજી સુથાર અને એમના બધા સાથેના બધા હરિભક્તો લગભગ ત્રીસ ગાંવની મજલ કાપીને પદયાત્રા કરીને આવેલા ત્રીસ ગાંવ એટલે એક ગાં એટલે લગભગ ત્રણ કિલોમીટર થાય નેવું કિલોમીટરની પદયાત્રા કરીને આવ્યા હશે એક કે બે રાત કદાચ ક્યાંક રોકાણા પણ હશે અને આવ્યા અને મહારાજને સભામાં દંડવત કર્યા મહારાજે સામું જોયું જ નહીં ફરી વખત બધા હરિભક્તો નજીક આવીને મહારાજનો ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહારાજ આમ બીજી તરફ જોઈને કથા વાર્તા ચાલુ રાખી ફરી વખત જે ડિરેક્શનમાં મહારાજ જોતા હતા તે બાજુ ફરી બધા હરિભક્તો ફરી વખત મહારાજની આમ દ્રષ્ટિ મેળવવા માટે તે બાજુ આવ્યા તો ફરી વખત મહારાજે બીજી બાજુ દ્રષ્ટિ ફેરવી લીધી અને એ બાજુ જોઈને કથા વાર્તા કરવા માંડ્યા ત્યારે હરભમજી સુથાર એકદમ મહારાજની સન્મુખ ઉભા રહી ગયા અને મહારાજને વાત કરી કે મહારાજ તમે અમારા દાખલા સામે તો જુઓ અમે ત્રીસ ગાંવ એ કાપીને પદયાત્રા કરીને બધા હરિભક્તો નાના મોટા ભાઈ બાઈ આવ્યા છે આપ કૃપા દ્રષ્ટિ તો કરો અને ફરી વખત બોલ્યા કે અમારા દાખલા સામે તો મહારાજ જુઓ આ શબ્દ બીજી વખત સાંભળ્યો એટલે મહારાજ એકદમ હસવા માંડ્યા અરે મહારાજ બધા સભાજનોને સંબોધીને કે આ હરભમજી એક ત્રીસ ગાઉં ચાલીને આટલેથી હજી અહીંયા આવ્યા એમાં તો અમને દીધું કે અમારા દાખલા સામે તો જુઓ હરભમજીને એવો ભાવ નતો પણ સેજ આ એક વાર્તાલાપનો એક શબ્દ પ્રયોગ છે કે એટલામાં તો અમને સંભળાવી દીધું મહારાજ કે કે અમારા દાખલા સામે તો જુઓ અને અમે તો ઠેઠ અસ્ત આવરણ પાર અક્ષરધામમાંથી આવ્યા છીએ અમે કોઈ દિવસ હરિભક્તને એમ કીધું નથી કે અમારા દાખલા સામે તો તમે જુઓ અમે ઠેઠ ત્યાંથી આવ્યા છે એ અમે તો કોઈ દિવસ કીધું જ નથી કે અમારા દાખલા સામે તમે જુઓ અને પછી મહારાજે બધા હરિભક્તોને ખૂબ રાજી થઈને આશીર્વાદ આપ્યા બધા સભામાં બેઠા અને મહારાજે બધી પ્રાપ્તિને મહિમાની ખૂબ બધી વાતો કરી કે આવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિએ તમને સાક્ષાત મળ્યા છે માટે એમને સેવા ભક્તિએ કરીને રાજી કરવા આ બધી વાતો મહારાજે સભામાં કરી પણ આવા અનેક પ્રસંગે મહારાજ પોતે પોતાનો મહિમા પોતાનો પરિચય એ પોતાના મુખે આપતા જેથી આપણને વિશેષ પ્રતિતિ આવે ઓગણીસો ને બાણુંમાં જ્યારે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવતા હતા એ આખા વર્ષ દરમિયાન અનેકવિધ બધા કાર્યક્રમો થયેલા એમાં યોગીજી મહારાજના જે બધા મહિમાના ભજનો એ કાગ ને બધા અન્ય કવિઓએ બનાવેલા છે એના સંપૂટ પણ તૈયાર કરવાના હતા એટલે મુંબઈમાં ત્યાં રેકોર્ડિંગ કરવું નક્કી થયું એટલે યોગીચરણ સ્વામી અને બધા સંતો ત્યાં મુંબઈ હતા અને એ લોકોને એમ થયું કે આપણે સારામાં સારું રેકોર્ડિંગ થાય એટલે બહાર એકદમ પ્રોફેશનલ સ્ટુડિયોઝમાં આપણે રેકોર્ડિંગ કરાવીએ ત્યાં મુંબઈમાં વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝ છે જ્યાં બધા બોલીવુડના પણ બધા હિન્દી મુવીઝના રેકોર્ડિંગ ઘણા બધા સોંગ્સના ત્યાં થતા હોય છે અને મોટા મોટા આર્ટિસ્ટ બધા આવતા હોય છે એમના માલિક દામન સુદ એમનો એપ્રોચ આપણા સંતોએ કર્યો અને કહ્યું કે આવી રીતે અમારે આ તૈયાર કરવું છે અને આખો પ્રોજેક્ટ એમને બતાવ્યો એ સહેજે પહેલાં એમના મનમાં એમ થયું કે આ તો શું બધા સંતો છે શું ગાશે અને એમ આ બધો પ્રોજેક્ટ કેવો હશે આ ચાલકોને મારી ફી પણ નહીં પોસાય જેમ પ્રોફેસર ફ્રીજને પહેલી વખત અક્ષય મુનિસ્વામી જોઈન થયેલું એવું કે આ આ આ સંસ્થાને મારી ફી નહીં પોસાય એમ આવી રીતે એમને મનમાં એવું થયું પણ પછી બધું રેકોર્ડિંગને બધું શરૂ થયું અને આપણા સંતોનો અવાજ સાંભળ્યો અને સંતોને બધાને ગાતા વગાડતા સાંભળ્યા બહુ જ રાજી થઈ ગયા એટલે યોગીચરણ સ્વામીના બધા સંતો એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એ મુંબઈમાં છે અમારા ગુરુ છે એમના આશીર્વાદથી બધા સંતો આવી રીતે નાની મોટી સેવા બધી જો કરતા હોય છે તો તમે આવો એકવાર એમના આશીર્વાદ આપને પ્રાપ્ત થાય એટલે એમને કહ્યું કે હું આવીશ મારી અનુકૂળતાએ હું ચોક્કસ આવી જઈશ અને એક દિવસ એમનો ફોન આવ્યો કે હું હમણાં આવું છું એટલે સાંજના સમય આવ્યા અને તે જ વખતે આમ સ્વામી સાયમ ભ્રમણ કરતા હતા મુંબઈમાં ત્રીજા મળે એમ વોકિંગ કરતા હતા ત્યાં એ આવ્યા એટલે યોગીચરણ સ્વામી એમને મળ્યા અને એમને મનમાં એમ હતું કે અત્યાર તો સ્વામી વોકિંગ કરે છે પછી આસન કરશે અને પછી મળાવશું અને વળી આમને એક બાજુ જવાની ઉતાવળ હતી અને મોટા માણસને પહેલી જ વખત મંદિરે આવેલા એટલે યોગીચરણ સ્વામી બધા હરિભક્તોમાંથી આમ આગળ જઈ અને સ્વામી બાબા પાસે જઈને વાત કરી વોકિંગ વખતે જ કે સ્વામી આવી રીતે મેં આપને વાત કરેલી એ અચાનક અત્યારે અત્યારે આવી ગયા એટલે આપ ખાસ દર્શન અને આશીર્વાદ આપી દેજો અને પછી ફરી વખત શાંતિથી મળવા માટે બોલાવશું સાં કે વાંધો નહીં બોલાવો અને સ્વાઈ ચાલુ વોકિંગ એ રહે રહેલા થોડું હાંફતા હતા એ નજીક આવે એટલે યોગીચરણ સ્વામી બધો પરિચય આપ્યો એમની સેવાઓ વિશે વાત કરી સ્વામી બહુ રાજી થયા આશીર્વાદ આપ્યા અને આવા મોટા માણસોને જેમ ટેવ હોય કે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપે એટલે એમને ખિસામથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાપીને સ્વામીને હાથમાં આપવા માટે હાથ લંબાવ્યો આમ એટલે સ્વામી આમ સહેજે નમ્રતા વિવેકની દ્રષ્ટિ સ્વામી આમ હાથ લંબ લેવા માટે વચ્ચેથી સ્વામી લીધું કે ઓકે એમ કે એમના હાથમાંથી વચ્ચેથી લીધું સ્વામી એકદમ શાર્પ છે એકદમ એ દરમિયાન સ્વામીએ પણ કોઈ પાર્સલનો ઇશારો કરી રાખેલો આમ પ્રસાદના બોક્સનો અને સ્વામી આવી બધી ક્રિયામાં બહુ જ શાર્પ છે એમ વ્યક્તિગત મુલાકાતમાં બેઠા હોય અને હરિભક્તો સાર બપોર સાંજ એમને મળતા હોય ત્યારે કોઈને કંઠી પહેરાવી હોય તો એમ હાથ લાંબો કરે ને તરત હાથમાં ટોટી કે કંઠી આવી જવી જોઈએ એ જો એની એમની મુવમેન્ટ કોન્સ્ટન્ટ ચાલુ હોય જો આવી નહીં ને તો તું તું બદલાઈ જા બીજો નું બોરા અહીંયા કઈ જ દે મોઢે કહી જ દે તું બદલે જાય ઊભો રહી જાય બીજો કન્ટિન્યુઅસ મુમેન્ટ આ તો પછી જાહેરમાં ખાનગી કરી દઈએ કે પછી આમ પ્રસાદ માગે ને તો આમ આમ હાથ લાંબો કરે ને સ્વામી વ્યક્તિ તમારે એમની ફિંગર પોઝિશન્સ જોવી પડે એ ટોટી માંગે તો ટોટી પડી હોય છે પણ આમ કંઠી માંગે છે પ્રસાદનું બોક્સ માગે છે બ્રોશર માગે છે તરત આપણને ખબર પડવી જોઈએ એની ફિંગર મુમેન્ટ આપણે એમ પૂછવાનું સાઈ શું શું પૂછ્યું એટલે ગયું ફેલ રિજેક્ટ કાર્યક્રમ પૂરો એ તરત આમ હા ફિંગર મુમેન્ટ પરથી પકડેલ ચોકડી આ તો અમારે એક અમેરિકાની ફેમિલી શિબિર નો એક સંદર્ભ ચાલુ થયો ચોકડી એટલે એટલે જોવું પડે એટલે કે આમ બ્રોશર માંગ્યું કે કંઠી માંગ્યું એમ થોડું બોલે ખાલી પણ કદાચ આપણને ઘોંઘાટમાં સંભળાય નહીં તો જો આમ પણ પ્રસાદનો ઈશારો કરે ને ત્યારે આપણે એમ હાથ પોળો કરે એટલે પ્રસાદ આપણે આપણે હાથમાં તરત આપી દઈએ પણ એમના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે કેટલી જગ્યા છે માપીને નાનું કે મોટું પ્રસાદનું બોક્સ મૂકવું પડે હા એમને ના ચાલે બહુ જ શાર્પ છે કઈ વ્યક્તિને પ્રસાદનું બોક્સ કેટલું આપવું કેવું આપું ને એમાં બહુ શાર્પ છે આમ તરત ફ્લેશ ઓફ સેકન્ડમાં તમને ખબર પડી કે નાનું પ્રસાદનું બોક્સ મૂકવાનું છે જો આમ તો મોટું એકવાર લઈને આપી દે પણ પેલો ગયા પછી આનો વારો પડી જાય એટલે બીજું કઈ બોલે નહીં ખાલી એક વખત જોવે અને આ તો ગુનાતી દ્રષ્ટિ છે જોવે તો તમને ફાઉન્ડેશન લાવી નાખે ખબર છે પણ આ તો એમ કે સ્વામી એમ ઈશારા કર્યો ને પેલા પાર્સદ છે ત્યાં મુંબઈમાં પ્રસાદનું બોક્સ લઈને આવે ને ઉપર રબર બેન્ડમાં ત્યાં પોકેટ કેલેન્ડર ફોલ્ડર છે ભરાવેલું હતું એટલે સ્વામી એમને હાથમાં આપીને સ્વામી એમ હાથમાં લઈને તરત તમને આપ્યું આમ પ્રસાદનું બોક્સ અને સ્વામી જોયું ઉપર પોકેટ કેલેન્ડર છે એટલે ફરી એક નીચો વાત બીજો મૂકીને પોકેટ કેલેન્ડર કાઢી લીધું અને પછી સ્વામીએ એમને વાત કરી આ મારું વિઝિટિંગ કાર્ડ તો પેલા એ સહેજે આમ હાથમાં લઈને દામન સુધી જોયું કે અમારું નામ ફોન નંબર એડ્રેસ મોબાઈલ ક્યાં છે આમ જોવા માંડ્યા એટલે આમ જોતા હતા ને આગળ પાછળ સ્વામી એમને આખવાથી ફરી વખત લીધું ફોલ્ડર વાળીને ઉપર મહારાજનો ફોટો હતો એની ઉપર આંગળી મૂકીને ફરી વખત વાત કરી આ આ આ મારું વિઝિટિંગ કાર્ડ છે આ એટલે ભગવાન એમના દ્વારા સાક્ષાત પ્રગટ છે એવા અનેક પ્રસંગોએ સ્વામીશ્રીએ પણ વાત કરી છે એટલે આ એક બહુ જ મોટી પ્રાપ્તિ આપણને થઈ કે મહારાજ અને સ્વામી આપણને આવી રીતે સાક્ષાત મળ્યા એ આપણા બહુ જ મોટા ભાગ્ય છે આપણા ભાગ્યનો તો કોઈ પાર ન કહેવાય